મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 19 એટલે કે માનવ વિકાસ તેની ચર્ચા ચાલી રહી છે. આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે કુલ 8 ભાગો છે તે જોયા. આ 8 ભાગોની અંદર આપણે કોઈ પ્રાથમિક લેવલે છે તે માનવ વિકાસને સમજવાનો પ્રયત્ન કર્યો અને આ માનવ વિકાસ સાથે સંકળાયેલી અલગ અલગ બાબતોને સમજવાનો પ્રયત્ન કર્યો. તેમાં સૌપ્રથમ આપણે માનવ વિકાસની વ્યાખ્યા જોઈ, ત્યાર પછી માનવ વિકાસને લઈને વિશ્વની અંદર યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNDP કાર્યક્રમ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર જે માનવ વિકાસ આમ બહાર પાડે છે તે કયા કયા કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આમ બહાર પાડે છે તેની અંદર કઈ કઈ વસ્તુઓ એટલે કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, સાથે સાથે વ્યક્તિનું જીવન ધોરણ, આ પ્રત્યેક વસ્તુનો કેવી રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે તેની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે માનવ વિકાસ અહેવાલ એક સરસ મજાના એક વર્ષનો એક્ઝામ્પલ તરીકે સમજવા માટે 2015ના વર્ષના આપણે માનવ વિકાસ અહેવાલ વિશે અભ્યાસ કર્યો અને તે અંતર્ગત આપણે જોયું કે દુનિયાના અલગ અલગ દેશોને મુખ્યત્વે 4 વિભાગમાં આપણે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ છે તે વિભાજિત કરેલા છે. ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો કે જે 1-50 ની અંદર આવે છે, ત્યાર પછી તો કે ઉચ્ચતમ પછી નંબર 2 ઉપર આવે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશો કે જે 50 થી લે 105 સુધી આવે છે, ત્યાર પછી મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો કે જે 106 ક્રમેથી લઈ અને 143 ક્રમની અંદર આવતા હોય તેવા તમામ દેશોને આપણે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો કહી શકીએ. આપણો દેશ ભારત પણ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશોની અંદર આવે છે. ત્યાર પછી તો કે નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશો એટલે કે 144 થી લઈ અને તે પછીના જેટલા પણ 188-189 જેટલા પણ દેશો હોય તે તમામનો સમાવેશ છે તે નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં થાય છે. તો આમ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે માનવ વિકાસ અહેવાલને સમજવાનો પ્રયત્ન કર્યો. 2015ના આંકડા મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો, ભારતના પડોશી દેશો છે તેનો માનવ વિકાસ આંક કેટલો હતો અને તેના ઉપરથી આપણે એ પણ અનુમાન લગાવ્યું કે અમુક દેશો એશિયા ખંડના એવા છે ભારતના પડોશી દેશો કે જેનો માનવ વિકાસ આંક ભારત કરતા ઊંચો છે અને અમુક દેશો એવા પણ છે કે જેનો માનવ વિકાસ આંક ભારત કરતા ઓછો છે. એક્ઝામ્પલ તરીકે ચીન, શ્રીલંકા અને માલદીવ આ ત્રણેય દેશો એવા છે કે જેનો ભારત કરતા 2015ના આંકડા મુજબ માનવ વિકાસ આંક વધારે છે, જ્યારે પાકિસ્તાન છે, મ્યાનમાર છે, નેપાળ છે, ભૂટાન છે, આ બધા દેશો એવા છે કે જેનો માનવ વિકાસ આંક ભારત કરતા નીચો હતો. ત્યાર પછી આપણે હવે ભારતનો માનવ વિકાસ આંક નીચો છે તો તેને ઊંચા લાવવા માટે કયા કાર્યક્રમો કરવા પડશે, કેવા પ્રકારના પ્રયત્નો કરવા પડશે એ સમજવું હોય તો માનવ વિકાસ આંક માટે કયા પરિબળો અવરોધક છે એટલે કે એવા કયા કારણો છે કે જેને કારણે ભારતનો માનવ વિકાસ આંક ઊંચો જઈ શકતો નથી, તેમાં મુખ્ય 3 બાબતોની આપણે ચર્ચા કરતા હતા. પહેલું એમાં જોયું સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. જો દેશના લોકોનું આરોગ્ય સારું હોય તો દેશના લોકો આર્થિક ઉત્પાદનની અંદર વધુ ફાળો આપી શકે, દેશના લોકોને આરોગ્યને લગતી સુવિધાઓ વધારે મળે તો દેશના લોકો છે તેનું અપેક્ષિત આયુષ્ય દર છે તે વધે. એવી જ રીતે આપણે બીજું જોયું સ્ત્રી પુરુષની જે સમાનતાના સંદર્ભે જે લૈંગિકતાનો ઇસ્યુ છે, બરોબર, એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા, લૈંગિક સમાનતા હોવી જોઈએ તે માટે પ્રયત્ન કરવો પડશે. શા માટે? તો કે ભાઈ દેશમાં 50% કરતા પણ વધુ વસ્તી સ્ત્રીઓની હોવા છતાં પણ તેને સરખો સમાન દરજ્જો નથી મળતો, સમાન તક પ્રાપ્ત નથી થતી, તો આ માટે આપણે પ્રયત્ન કરશું તો સ્વાભાવિક છે કે 50% આખે નાખો માસ છે તે દેશના વિકાસની અંદર આગળ આવશે અને એના આગળ આવવાથી છે તે આપણા માનવ વિકાસ આંકમાં પણ આપણને ઘણો ખરો ફાયદો જોવા મળશે. ત્યાર પછી તો કે લૈંગિક સમાનતા નથી એનું ત્રીજું એનું કારણ આપણે જોવું હોય તો તે છે કે સ્ત્રીઓનું શોષણ. ભારતની અંદર સ્ત્રીઓને છે તે કાર્ય માટે યોગ્ય સમજવામાં નથી આવતી, પુરુષ પ્રધાન સમાજ છે
એટલે ઘણા ખરા કામોની અંદર અથવા તો મોટા ભાગના ઘરોમાં જે સ્ત્રીઓ ફક્ત ગૃહિણી બનીને જ રહી જાય છે. તો જો સ્ત્રીઓને સશક્ત કરવામાં આવે, મહિલા સશક્તિકરણ કરવામાં આવે, સ્ત્રીઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને, પોતાનું કાર્ય જાતે કરતા થાય અને પોતાના પગ ઉપર તેઓ ઉભા રહે, તો મહિલાઓનું સશક્તિકરણ થાય. ફક્ત આર્થિક ક્ષેત્રથી નહીં પરંતુ સામાજિક અને એમ કહેવાય કે રાજકીય કક્ષાના લેવલ ઉપર પણ સ્ત્રીઓ છે તે આગળ વધે તો સાચા અર્થમાં તેનું સશક્તિકરણ થયું કહેવાય. અને માનવ વિકાસ આંક માટે પણ મહિલાઓનું સશક્તિકરણ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કારણ કે જો મહિલાઓ વિકાસ કરશે, મહિલા શિક્ષિત હશે તો આખું ઘર શિક્ષિત થશે, ઘર શિક્ષિત હશે તો સમાજ કે સોસાયટી શિક્ષિત થશે અને તેનાથી જ મજબૂત રાષ્ટ્રનું છે તે ઘટક છે. જો સ્ત્રી પોતે પણ સાક્ષર ન હોય તો સ્વાભાવિક છે કે તે પોતાના બાળકોના કે પોતાને જે પુત્રી આવશે તેના સાક્ષર પ્રત્યે, તેની સાક્ષરતા પ્રત્યે એટલી સભાન નહીં હોય. તો એક સ્ત્રીના સાક્ષર થવાથી ઘણા બધા ફાયદા હોય છે. તો મહિલા સશક્તિકરણ પણ છે તે દેશના માનવ વિકાસ માટે મહત્વનું છે. કારણ કે કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રની અંદર જો એનો વિકાસ કરવો હોય તો એની અંદર મહિલા સ્વાયત્તતા એટલે કે મહિલાઓનું આત્મનિર્ભર થવું ખૂબ જ અગત્યની વાત છે. આપણા દેશે જો કે મહિલા સશક્તિકરણની બાબતમાં ઘણા સારા પ્રયાસો કર્યા છે. મોટા મોટા હોદ્દાઓ ઉપર મોટી મોટી કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે આપણને મહિલાઓ જોવા મળે છે. વ્યક્તિગત વ્યવસાયોની અંદર પણ મહિલાઓ છે તે ધીમે ધીમે આગળ વધતી રહી છે. તો જો મહિલાઓ આત્મનિર્ભર બનશે, પોતાના પગ ઉપર ઉભા રહેતા થશે અને આર્થિક રીતે સ્વતંત્ર બનશે તો એનું યોગદાન આપણા દેશને પણ મળશે અને માનવ વિકાસ આંકમાં ભારત આગળ આવશે. તો મહિલાઓનું સશક્તિકરણ તે પણ મહત્વના મુદ્દા છે. હવે મહિલાઓનું સશક્તિકરણ થતું નથી એટલા માટે આપણા દેશમાં વિવિધ કાયદાકીય જોગવાઈઓ થઈ, વિશ્વ કક્ષાએ પણ આ બાબતે અલગથી વિચારવાનું શરૂઆત થઈ. ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ હે 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવ્યું. 1975થી લઈને 1985 સુધીના જે 10 વર્ષનો સમૂહ છે એટલે કે દસકો, આ દસકાને આંતરરાષ્ટ્રીય મહિલા દસકા તરીકે ઉજવવામાં આવ્યું અને વર્ષ 2002ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. આ ઉપરાંત ગુજરાત સરકારની અંદર પણ છે 2001થી આખેના કોઈ વિભાગ અલગ કરવામાં આવ્યો છે, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ. સાથે સાથે 1980થી મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ તરીકે એટલે કે એક વસ્તીના વિશિષ્ટ જૂથ તરીકે છે એને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. શા માટે? તો કે આપણે તેનો વિકાસ કરવાનો છે એટલા માટે. 1992માં દેશમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના થઈ છે. એનો હેતુ પણ મહિલાઓના જે શોષણ થાય છે તેને અટકાવવાનું છે, મહિલાઓને સશક્ત બનાવવાનું છે. સરકારે ઘણા ખરા પ્રયત્નો કર્યા. જો ગુજરાત સરકારની વાત કરીએ તો અભયમ 181 જે હેલ્પ સેન્ટર છે તેમાં કોઈ પણ પ્રકારના ઉત્પીડનથી પીડાતી મહિલા હોય કે કોઈ પણ હિંસાનો ભોગ બનેલી સ્ત્રી હોય તેને અથવા તો પોતાના જીવનની અંદર કોઈ માર્ગદર્શનની આવશ્યકતા હોય આવી મહિલાઓને મફતમાં માર્ગદર્શન છે તે ગુજરાત સરકારની આ હેલ્પલાઈન દ્વારા આપવામાં આવે છે, અભયમ 181. સાથે સાથે સ્ત્રીઓ, ગ્રામીણ વિસ્તારની ગરીબ સ્ત્રીઓ કે જેને કાયદાકીય બાબતે એટલું બધું નોલેજ નથી, એટલી બધી જાણકારી નથી, તેવા માટે પ્રત્યેક જિલ્લા સ્તરે મહિલા કલ્યાણ કેન્દ્રો ખોલવામાં આવે છે. ન્યાય સરળતાથી મળી શકે એ માટે સ્પેશિયલ નારી અદાલતો એટલે કે સ્ત્રીઓની કોર્ટ પણ અલગથી ખોલવામાં આવે છે, જ્યાં એના લગતા રિલેટેડ જે કેસો છે તે ઝડપથી ચાલી શકે. આ ઉપરાંત કોઈ પણ સરકારી કચેરી હોય કે ખાનગી ઓફિસો હોય તેની અંદર કોઈ સ્ત્રીઓનું જાતીય શોષણ થતું હોય, કોઈ પણ સરકારી કચેરી હોય અથવા તો કોઈ ખાનગી ઓફિસો હોય કે કોઈ અન્ય સંસ્થાઓની અંદર સ્ત્રીઓની જાતીય સતામણી થતી હોય, શારીરિક રીતે, માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવતું હોય, તો આવી મહિલાઓને પણ ન્યાય મળી શકે એ માટે દેશની સંસદ દ્વારા પણ છે તે ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, ખાસ કરીને પોક્સો એક્ટ. તો આ કાયદા મુજબ જે મહિલાની ફરિયાદના આધારે જે તે વ્યક્તિની ઉપર એફઆઈઆર કરી અને ખૂબ જ ઝડપથી છે તે કાર્ય થાય એ માટે સરકારો પણ મહિલાઓના ગુનામાં જાય તે ખૂબ જ જાગૃત બની છે. તો આ પણ મહિલાઓના
શોષણને અટકાવવાની મહત્વપૂર્ણ બાબત કહી શકાય. હવે વાત કરવી છે ગુજરાત સરકાર, તો ગુજરાત સરકારે પણ 2001 થી મહિલાઓ માટે સ્પેશિયલ જેન્ડર બજેટ અંતર્ગત છે તે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી, અને આપણે આજના છેલ્લા ટોપિકની અંદર તેની ચર્ચા કરવાની છે કે ભાઈ ગુજરાત સરકારની મહિલા સમાનતા માટેની મહત્વપૂર્ણ યોજનાઓ, એટલે કે સ્ત્રીઓ આત્મનિર્ભર બને, સ્ત્રીઓ સશક્તિકરણ સ્ત્રીઓનું થાય, અને સ્ત્રીઓ પણ સમાજની અંદર એક માન સન્માનનો દરજ્જો પ્રાપ્ત કરી શકે, પોતાનું શિક્ષણ મેળવી શકે, આ માટે થઈ અને ગુજરાત સરકારે ઘણી ખરી યોજનાઓ છે તે અમલમાં મૂકી છે. ત્રણ મહત્વપૂર્ણ બાબત ઉપર ગુજરાત સરકારે છે તે ધ્યાન કેન્દ્રિત કરેલું. મહિલા સશક્તિકરણ અંતર્ગત મુખ્યત્વે ત્રણ બાબતો, મહિલાઓની શૈક્ષણિક સશક્તિકરણ, એટલે કે મહિલાઓ છે તે એજ્યુકેશનની અંદર આગળ વધે, શિક્ષણની અંદર આગળ વધે તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. મહિલાઓની સામાજિક સુરક્ષા, એટલે કે મહિલાઓ છે તેને રાજ્યની અંદર સુરક્ષાયુક્ત વાતાવરણ મળી શકે, તેનું કોઈ પણ પ્રકારનું તેનું શોષણ ન થાય, અને કોઈ એવા કેસ કે બનાવ આવે તો તેના ઉપર ત્વરિત કે ઝડપી નિર્ણય લઈ શકાય, આ રીતની પ્રક્રિયા સરકારે સ્ટાર્ટ કરેલી છે. આ ઉપરાંત મહિલાઓના આરોગ્ય સાથે, તો આ ત્રણેયને લઈને ઘણી ખરી યોજનાઓ છે. આપણે વન બાય વન યોજના જોતા જઈએ એટલે આપણને ખબર પડશે 10 જેટલા પોઈન્ટ છે, પણ આ 10 પોઈન્ટ આપણે પૂરેપૂરા 3 માર્ક અપાઈ શકે. તો એમાં પહેલું જો શિક્ષણ મેળવતો પોઈન્ટ આવ્યો, શું કીધું, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી, કેળવણીનો મતલબ થાય શિક્ષણ, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા, ગામડાઓની અંદર જે તે એડમિશનનો સમય હોય તેને શાળા પ્રવેશોત્સવ તરીકે સરકારી શાળાઓની અંદર ઉજવવામાં આવે છે. જે તે ગામમાંથી જે સ્ત્રીઓ જે છોકરીઓ છે તે એડમિશન લીધેલું હોય તેને બધાને સરસ રથયાત્રાના સ્વરૂપમાં કાઢવામાં આવે છે, તો જેથી કરી ગામના અન્ય લોકોને પણ એવો ઉત્સાહ થાય કે ભાઈ આપણે પણ આપણી છોકરીને શાળાએ મોકલીએ. તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી ખાસ કરીને જેથી કરી 100% નામાંકન છે ગામડાની અંદર શાળાઓની અંદર છે તે છોકરીઓનું, તો દિશાની અંદર નામ લખાવવું પણ અઘરું બને છે. તો સરકારના આવા પ્રોત્સાહક પગલાથી લોકો પણ છે તે પ્રેરાય અને 100% નામાંકન થાય અને મહિલાઓ અંતર્ગત જે સ્ત્રી સાક્ષરતાનો દર છે તેમાં વધારો થાય. તો પેલી શિક્ષણ સંબંધે કઈ યોજના, યોજના મીન્સ કે કયા કાર્યક્રમો, તો કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત કઈ કાર્યક્રમ રથયાત્રા આવે છે, તો કન્યા કેળવણી રથયાત્રા. ત્યાર પછી નંબર 2, નામ યાદ રાખજો, વિદ્યાલક્ષ્મી બોન્ડ. શું છે વિદ્યાલક્ષ્મી બોન્ડ? તો ભાઈ રાજ્યની અંદર જે ગામોની અંદર 35% કરતા ઓછો સ્ત્રી સાક્ષરતા દર હોય, એટલે કે એવા ગામડા કે જ્યાં 35% કરતા પણ સ્ત્રી સાક્ષરતા ઓછી હોય, તથા શહેરોની શહેરી વિસ્તારોની અંદર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જે તે સમયે પ્રવેશ કરે ત્યારે અમુક બોન્ડ છે તે સરકાર દ્વારા આપવામાં આવતા હોય, અને તે તેનું માન લો કે પહેલા ધોરણની અંદર એડમિશન લે ત્યારે બોન્ડ આપે, બોન્ડ એટલે અમુક પૈસા, એ પૈસા એના ઉપડે ત્યારે જો તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યારે. એવી જ રીતે માધ્યમિકની અંદર એને એડમિશન લીધું હોય 8મા 9મા ધોરણમાં, તો 9મું અને 10મું કમ્પ્લીટ કરે પછી જે બોન્ડની રકમ જે તે માતા પિતા ઉપાડી શકે, એટલા માટે સરકારે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે તે બહાર કાઢી. નહીતર કેવું થાય, લોકો નામ નખાઈ લે, સરકાર પાસેથી સહાયતા લઈ લે પણ છોકરાને ભણાવે નહીં. આથી સરકારે શું કર્યું કે જે બોન્ડ આપવામાં આવે છે, જે અમુક પૈસા આપવામાં આવે છે, ક્યારે આપવામાં આવે છે, પ્રાથમિકમાં દાખલ થાય ત્યારે એના નામના પૈસા ચોક્કસ આવે, પણ એ પૈસા એ બોન્ડ ઉપાડી ક્યારે શકે, તો ભાઈ જ્યારે તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યારે. તો આમ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, પછી કન્યા કેળવણી માટે કન્યા કેળવણી રથયાત્રા, શાળા પ્રવેશોત્સવ, ત્રીજું સરસ્વતી સાધના યોજના. અહીંયા થોડુંક બ્લુ માર્કર અડી ગઈ છે પણ આપણા માટે મહત્વપૂર્ણ શબ્દ છે એટલે ફરીથી પાછો લખી દઉં છું, સરસ્વતી સાધના યોજના. યોજનાનું નામ ખાસ યાદ રાખજો, સરસ્વતી સાધના યોજના. શું છે ભાઈ સરસ્વતી સાધના યોજના અંતર્ગત? તો કે ભાઈ આ યોજના અંતર્ગત દર વર્ષે આશરે 1.5 લાખ જેટલી કન્યાઓને વિનામૂલ્યે એટલે કે ફ્રી ઓફ કોસ્ટ સાયકલો આપવામાં આવે છે. જે બહેનો બહાર ગામ અભ્યાસ માટે જતી હોય તેવી કન્યાઓને એસટી બસની અંદર છે તે મફત મુસાફરીની સુવિધા સરકારે ઉપલબ્ધ કરે, જેથી કરી તેને ભણવા માટે છે તે પ્રોત્સાહક વાતાવરણ મળે.
તેને ભણવાની ઈચ્છા છે. તો આ ત્રણે ત્રણ બાબતો છે તે આપણને ખબર પડે કે ગુજરાત સરકારની જે શૈક્ષણિક સશક્તિકરણની વાત છે તેને પ્રાધાન્ય આપે છે. અહીંયા શાળાઓની અંદર નામ નખાવે તે માટે શાળાઓની અંદર ઉત્સવ જેવું વાતાવરણ કરે. એડમિશનના દિવસે જે કન્યાઓ હોય તેને રથયાત્રા સ્વરૂપે કાઢવામાં આવે, એટલે ગામની અંદર તેનું સન્માન કરવામાં આવે. ત્યાર પછી જેથી કરી શું થાય તો કે 100% નામાંકન થાય ગામની અંદર. એડમિશન લેવાવાળાની સંખ્યા કેટલી થશે તો કે 100%. ત્યાર પછી તો કે વિદ્યાલક્ષ્મી બોર્ડ યોજના અંતર્ગત શું આપવામાં આવે છે તો કે પૈસા આવું જે કેવા લોકોને તો કે ગ્રામીણ વિસ્તારોની અંદર એવા ગામડા કે જ્યાંની સાક્ષરતા એટલે કે સ્ત્રીઓનો સાક્ષરતા દર 35% કરતા ઓછો હોય અને શહેરી વિસ્તારો માટે ગરીબી રેખા નીચે જીવતા બાળકોના જે માતા પિતા જે એવી દીકરીઓને. ત્યાર પછી તો કે સરસ્વતી સાધના યોજના અંતર્ગત છે તે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને કેસરી કલરની સાયકલ આપવામાં આવે છે. કલર સરસ છે કેસરી, બરાબર, વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે. જેથી કરી અને એને ઘરથી શાળા દૂર હોય તો સાયકલ લઈને અભ્યાસ કરવા જઈ શકે. મોટી કન્યાઓ હોય તો એના માટે પણ બહાર અભ્યાસ કરવા માટે જતા હોય તો એને એસટીની અંદર મફતમાં પાસ કાઢી દેવામાં આવે છે. નંબર 4, કિશોરીઓ કોને કહેવાય તો કોઈ જે તરુણ અવસ્થાના જે બહેનો હોય એને કિશોરીઓ કહેવાય. એટલે કે સામાન્ય રીતે 9 થી લે અને 15 વર્ષના જે બહેનો હોય તેવા બહેનોના પોષણયુક્ત ખોરાક મળે અને એ લોકોના કૌશલ્યનો વિકાસ થાય, એની અંદર કોઈ સ્કિલ પડેલી હોય તો એના માટે પણ સરકાર એક યોજના ચલાવે છે. નામ છે સબળા યોજના. એવી યોજના સબળા યોજના. પાંખમાં ખાલી યોજના નામ રાખીએ યાદ રાખશો ને નામ તો પણ તમને 3-4 પોઈન્ટ તો આવડી જશે. અહીંયા વિદ્યાલક્ષ્મી બોન્ડ નંબર 3 ઉપર સરસ્વતી સાધના યોજના, નંબર 4 ઉપર સબળા યોજના. ત્યાર પછી નંબર 5 જોઈએ આપણે તો ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામત રાખ્યું, તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો 33% હતું એને વધારે કેટલું કરી દીધું 50% જેટલું. અને તમે જોતા હશો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે એ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે મહાનગર દીધો હોય. તો આ જે ગવર્નન્સ બોડી છે એટલે કે જે સ્થાનિક કક્ષાઓ છે તેમાં 50% જેટલું અનામત, અને સરકારી નોકરીઓ એમાં મહિલાઓ માટે અલગથી છે એટલે 33% અનામત. જાતિનું અનામત જાતિના આધારે તો મળવું જોઈએ પણ આ સ્પેશિયલ અનામત એટલા માટે કે તેઓ સ્ત્રી છે એટલા માટે. એટલે મહિલા અનામત 33% છે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગામડાની ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નાનું શહેર હોય તો નગરપાલિકા હોય તો નગરપાલિકાની જે વોર્ડ વાઇઝ ચૂંટણી થાય તો મહાનગરપાલિકામાં જે વોર્ડ વાઇઝ ચૂંટણી થાય આપણે જોતા આપણા વોર્ડની અંદર 4 કોર્પોરેટર હોય તો 4 માંથી 2 સ્ત્રી હોય તો 2 નંબર લખું 4 માંથી 2 એટલે 50%. તો ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કેટલા ટકા અનામત લખ્યું છે 50%. ત્યાર પછી મજૂરી સાથે સંકળાયેલ શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમર એટલે કે વૃદ્ધ થઈ જાય ત્યારે તેને જીવન નિર્વાહ એટલે કે જીવનનો ખર્ચ ચલાવવા માટે પેન્શન મળી રહે તેમજ તેનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના છે તે અમલમાં છે. કોના માટે? શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધો માટે. એટલે કે ખાસ કરીને શ્રમજીવી મહિલાઓ અને નિરાધાર જે વૃદ્ધો છે, બરોબર, કે જેનો કોઈ આધાર નથી, પતિ મૃત્યુ પામી ગયા હોય આવા જે મહિલાઓ છે તેમના માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અંતર્ગત સરકાર પેન્શન પણ આપે છે. આ ઉપરાંત અમુક વિધવા સ્ત્રીઓને સરકાર આર્થિક સહાય રૂપે પણ છે તે દર મહિને અમુક એક રાશિ જે એમના ખાતામાં જમા કરે છે. તો આ પણ એક મહિલાઓને એમ કહી શકાય કે સામાજિક વિકાસ માટે જરૂરી સ્ટેપ કહેવાય. નકર જે તે મહિલા જે નિરાધાર છે, વૃદ્ધ છે, તેને કોઈ સાચવવા તૈયાર ન હોય તો તે પોતાનું જીવન પસાર કેવી રીતે કરી શકે? તો આ એક સરકારનું કામ છે. ત્યાર પછી ગુજરાત સરકારે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા સખી મંડળો ચાલુ કર્યા. એટલે કે 10-15 બહેનોનું એક ગ્રુપ બને જેને શું કહેવાય? સખી મંડળ. અને એ સખી મંડળની અંદર કોઈ સ્ત્રીઓને લોન જોતી હોય તો સરકારના માધ્યમથી એ લોન મળે. ત્યાર પછી એ લોન અમુક હપ્તા છે તેના ડિસાઇડ કરેલા હોય અને તે અંતર્ગત જે હપ્તા છે તે સરકારને ચૂકવી અને પોતાની જે તે સમયની આર્થિક જરૂરિયાત હોય તેને પૂર્ણ કરી શકે. આ યોજનાનું નામ સરસ છે, મિશન મંગલમ. શું છે? મિશન
મંગલમ યોજના થકી સરકારે મહિલાઓને આર્થિક સ્વાવલંબન બનાવી છે. કોઈ બહેનને પોતાનું કામ કરવું હોય, ઘરનું સ્ટાર્ટ અને લોન જોતી હોય તો એની સાથે સંકળાયેલ જે સખી મંડળ છે એમાં 10 કે 9 કે જે તે એરિયા પ્રમાણે એ લોકો ગ્રુપ બનાવતા હોય બહેનોને, એ જે ગ્રુપ બને એને કહેવાય સખી મંડળ. અને સખી મંડળ અંતર્ગત છે તે લોન આપવામાં આવે અને એ બહેનની જે રિક્વાયરમેન્ટ હોય પૈસાની તે પૂરી થાય, ત્યાર પછી એ પૈસા તે હપ્તે હપ્તે છે તે ચૂકવતા હોય. તો એ પણ એક સરસ મજાની વાત કે મિશન મંગલમ, એથી આર્થિક રીતે સશક્ત બની શકાય. મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ ચાલે છે. કયો મમતા કાર્યક્રમ ચાલે છે? ઈ મમતા. ઈ એટલે ઇન્ટરનેટ શું છે તે આખે નાખું મમતા કાર્ડ જનરેટ થાય. કોઈ વિસ્તારની અંદર આંગણવાડી વિસ્તાર હોય તો જે તે આંગણવાડીના કાર્યકર્તા લોકો જે બેન હોય આશા વર્કર જેને આપણે કહીએ તે લોકો પોતાના વિસ્તારની અંદર જે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ છે અથવા જે સ્વગર્ભા મહિલા છે તેનો પહેલેથી જ તમામ રેકોર્ડ છે કે ઈ મમતા કાર્યક્રમ અંતર્ગત છે તે ગુજરાત સરકારના ચોપડે ઓનલાઈનના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી તે જણાવેલો. અને તે અંતર્ગત છે તે જે તે સ્ત્રીને મમતા કાર્ડ આપવામાં આવે છે. કયું કાર્ડ આપવામાં આવે છે? મમતા કાર્ડ. આ મમતા કાર્ડ એટલા માટે જ આપવામાં આવે છે કે ભાઈ જેના દ્વારા જે સગર્ભ માતાને એની નોંધણી કરી શકાય, ત્યાર પછી એ જે તે માતા છે એને ત્યાં સંતાન આવે એટલે એનું શિશુ તેમનું બાળક છે તે અને તેના માતા સંબંધિત મૃત્યુ દર છે તે પણ ઘટાડી શકાય છે. શા માટે? તો ભાઈ એને યોગ્ય સમયે જાણકારી આપવામાં આવે છે, સાથે સાથે એના માતા માટે જરૂરી જે ખોરાક છે એનું માર્ગદર્શન પણ તેમાં આપવામાં આવે છે અને નજીકની હોસ્પિટલો છે એના વિશેની પણ માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી બાળક જન્મે એટલે એ જ મમતા કાર્ડની અંદર એ બાળકને કયા મહિને કયું રસી આપવાનું છે, બરોબર, બીસીજી ઓરી અછબડા નાના બધા લગભગ 4-5 વર્ષ સુધી રસીકરણનો આખો કાર્યક્રમ ચાલે તો એનો તમામ રેકોર્ડ એ મમતા કાર્ડની અંદર હોય. તો આપણ સરકારની ખૂબ સારી પહેલ છે તેના માટે મહિલાઓના આરોગ્ય માટે, ખાસ કરીને જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે તેની નિયમિત એવું કહી શકાય કે તેના સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે, નિયમિત તેની વ્યવસ્થિત તપાસ થઈ શકે એ માટે મમતા કાર્ડ કાઢવામાં આવે છે. કયો કાર્યક્રમ કયો છે? ઈ મમતા. કયો કાર્યક્રમ છે? ઈ મમતા કાર્યક્રમ. એટલે કે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી ટેકનોલોજીના માધ્યમથી છે તેની નોંધણી કરે, ઈ મમતા કાર્ડ આપે અને દર મહિને 15 દિવસે છે જે તે સમયે આંગણવાડીની અંદર જે તે જે પ્રેગ્નન્ટ બેન હોય તેમના સ્વાસ્થ્યની છે તે ચકાસણી કરવામાં આવે છે. ત્યાર પછી જાતિભેદ નામુક્તિ માટે ગુજરાત સરકારે કાર્યક્રમ ચલાવ્યો બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવો અભિયાન, જેથી કરી અને લોકો છે તે છોકરીઓ સાથે ભેદભાવ ના કરે એટલે કે છોકરીઓને પણ સ્વીકારતા થાય એને પણ અભ્યાસ કરાવે અને એના આવવાથી વધામણા કરવામાં આવે. સામાન્ય રીતે છોકરા આવે ને ત્યારે માતા પિતા બહુ રાજી થતા હોય પણ સરકારના આ કાર્યક્રમ અંતર્ગત છે તે માતા પિતા છોકરીઓના આવવાથી પણ રાજી થવા દેગા. બીજું તો કે એને અભ્યાસની અંદર તે છોકરીઓને પણ છે તે શિક્ષણ અપાવવા લાગે. તો સરકારનો કાર્યક્રમ છે ખાસ કરીને જાતિભેદ. કયો જાતિભેદ? સ્ત્રી પુરુષનો જાતિભેદ દૂર કરવા માટે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની જે મહિલાઓ છે તેમના માટે પણ સરકારે એક યોજના સ્ટાર્ટ કરી છે, ચિરંજીવી યોજના. આ ચિરંજીવી યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે સગર્ભા પ્રસૂતા એટલે કે જે સગર્ભા મહિલાઓ છે તે મહિલાઓ માટે દવાઓ લેબોરેટરીની તપાસ અને ઓપરેશન બધું વિનામૂલ્યે કરવામાં આવે છે. તો આમ આ તમામ યોજના અંતર્ગત છે તે સરકાર મહિલાઓની સમાનતા માટે કાર્ય કરી રહી છે. આપણે પણ આપણી આસપાસની અંદર છે આપણા કુટુંબ આપણા મહોલ્લા આપણી સોસાયટીની અંદર કોઈ નજર કરશું તો અમુક આપણને સંદર્ભમાં બહેનો દેખાશે અથવા તો એવું પણ જાણવા મળે કે અમુક કુપોષણ ધરાવતા બાળકો જોવા મળે કે જેનો વિકાસ અધૂરો રહી ગયો હોય અથવા તો સગર્ભા જે મહિલા હોય એને યોગ્ય સારવાર પણ ન મળતી હોય તેની આરોગ્યની તપાસણી પણ બધી આવું પણ આપણને જાણવા મળે. ઘણી વખત આપણને ઓછા વજનવાળા બાળકો જોવા મળે તો એ અધૂરા વિકાસની નિશાની છે, બરાબર. તો સાથે સાથે અમુક એવા ઘરો આપણને જોવા મળતા હશે કે જ્યાં સ્ત્રીઓને અભ્યાસ કરવા દેવામાં નથી આવતા એટલે ભણાવવા માટે મોકલવામાં નથી આવતા અથવા તો ઉચ્ચ અભ્યાસ ન કરાવતા હોય
બરો યુવાનોને રોજગારી ન મળતી હોય તો આવા ઘણા બધા ઇસ્યુ આપણે આપણી આસપાસ જોતા છો. તો ફક્ત સરકારના પ્રયત્નો નહીં કરે, આપણે પણ આ બાબતે છે કે થોડોક નાગરિક ધર્મ આપણે નિભાવવો પડશે. એટલે કે માનવ વિકાસની દિશામાં એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ કાર્ય કરવું પડશે. અને જો એ કાર્ય આપણે કરશું તો આવનારા સમયની અંદર બની શકે કે માનવ વિકાસ આંકમાં ભારત છે તે છે તેના કરતા ઘણું આગળ વધે. તો 19મા પાઠમાં હાલ આપણી ચર્ચા સાથે પ્રકરણ નંબર 19 માનવ વિકાસ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે અંતિમ પ્રકરણ સાથે આપણી મુલાકાત થશે. તો જોતા રહો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વંદે માતરમ, જય હિન્દ.